આવું સુંદર સ્પ્રિંકલર બનાવી શકાય ફેંકી દેવાયેલી વસ્તુમાંથી, જેમ કે કાપેલી બોટલ, બે ભૂંગળીઓ, થોડો ગુંદર, સોય દોરો અને મણકો. આ બોટલ છે 2 લિટરની, જેને તળિયેથી 8 સેન્ટીમીટર કાપી નાખવામાં આવી છે. કિનારી પર 3 એકસરખા અંતરે કાણા પાડવામાં આવેલા છે અને 2 બાજુઓ પર 2 ખાંચા પાડવામાં આવેલા છે. આ છે તળિયું અને બોટલના ખાંચા ઉપર હવે આપણે ગુંદર લગાડી રહ્યા છે. થોડો ગુંદર આપણે બોટલના તળિયામાં પણ લગાડવાનો છે, બિલકુલ વચ્ચોવચ્ચ. હવે 10 સેન્ટીમીટર લંબાઈની 2 જાડી ભૂંગળીઓ લો અને તેમના એક છેડેથી ભૂંગળી ત્રાંસી કાપી નાખો. હવે આ ભૂંગળીઓને તળિયામાં એવી રીતે ચોંટાડી દો કે જેમની વચ્ચે થોડીક જગ્યા રહે. એમના ઉપરના ભાગ પેલા ખાંચાઓમાં ગોઠવાઈ જાય અને આ ભૂંગળીઓ ચોંટેલી રહે જેથી હલે નહીં. હવે એક 15 સેન્ટીમીટર લાંબો દોરો લો અને સોય વડે એને પેલા 3 કાણાઓમાંથી વારાફરતી પસાર કરો. આ બોટલને લટકાવવા માટે બીજો એક 50 સેન્ટીમીટર લાંબો દોરો એમાં જોડીને એના છેડે એક મણકો પરોવી દો. આ રીતે હવે આ મણકાને પકડીને બોટલને લટકાવો અને એને ચકરડીની જેમ ગોળ ગોળ ઘુમાવો. ઘુમાવીને દોરીને વળ ચડાવી દો. આમ કરવાથી આખો લાંબો દોરો વળવાળો બની જશે. આ વળ તમે દોરી ઉપર જોઈ શકો છો. બોટલને નીચેથી પકડી રાખો અને એને પોણા ભાગને પાણીથી ભરી દો. હવે બોટલને નીચેથી છોડી દો. જ્યારે તમે આવું કરશો તો બોટલ ગોળ ગોળ ઘૂમવાનું શરૂ કરશે, કારણ કે તેના દોરાને વળ ચડેલા છે. જ્યારે આ ઘૂમતી બોટલ એક ગતિ પકડી લેશે કે તરત તેમાંથી પાણી છંટાવાનું શરૂ થશે. આવું થવાનું કારણ છે કેન્દ્ર ત્યાગી બળ. જુઓ, ઝડપથી ઘૂમતી આ બોટલમાંથી છંટાતું પાણી કેવું સુંદર લાગે છે. કેન્દ્ર ત્યાગી બળનું આ વ્યવહારિક ઉદાહરણ છે. આ બાળકીઓ તો આ પ્રયોગને એકદમ મજાથી માણી રહી છે.